નમસ્કાર ધોરણ સાત વિષય ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય નવ પોઈન્ટ એકનું આજે આપણે તમારી કમેન્ટોને ધ્યાનમાં રાખી આપણે અત્યારે અભ્યાસ કરાવી રહ્યા છીએ તે પહેલાં જણાવી દઉં કે દરેક સ્વાધ્યાય પોથી અને પાઠ્યપુસ્તકના વિડીયો પ્લેલિસ્ટમાં દરેક ચેપ્ટરના આપેલા જ છે ચેપ્ટર વાઇઝ તમે ધ્યાન રાખી અને પ્લે લિસ્ટમાં પણ અવશ્ય આ વિડીયોનો અભ્યાસ કરશો તો જેથી કોઈ વિડીયો કદાચ ન બન્યો હોય તો પાઠ્યપુસ્તક અથવા સ્વાધ્યાય પોતીમાંથી અભ્યાસ કરશો તો પણ તમને હું સારી રીતે સમજાવી શકીશ અને જો કોઈ ન સમજાય તો અલગથી પણ વિડીયો બનાવીને હું તમને દરેક દાખલાની સમજણ આપીશ તો અત્યારે આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એકનો અભ્યાસ કરીએ માંગ્યા મુજબની ગમે તે પાંચ સમય સંખ્યાઓ લખો પહેલી માંગેલી છે કે ધન સમય સંખ્યાઓ લખો તો ધન સમય સંખ્યા સમય સંખ્યા પી ક્યુ સ્વરૂપમાં પી છેદમાં ક્યુ સ્વરૂપમાં એટલે કે અંશ અને છેદ સ્વરૂપમાં લખવાની છે અને બધી ધન લખવાની છે એટલે કોઈ જગ્યાએ ઋણની ચિહ્ન માઇનસનું ચિહ્ન આવશે નહીં તો આ પ્રમાણે ધન સમય સંખ્યાઓ લખવાની ત્યાર પછી બીજામાં કીધું છે કે જેનો અંશ ઋણ હોય તેવી સમય સંખ્યાઓ લખો તો અંશ ઋણ હોય તેવી સમય સંખ્યા માઇનસ એક છેદમાં પાંચ માઇનસ ચાર છેદમાં પાંચ એ રીતે લખો જેનો છેદ ઋણ હોય તેવી સંખ્યા અહીંયા છેદમાં ઋણ સંખ્યા લઈ લો બરાબર અને ખાસ ધ્યાન રાખજો કે માઇનસ ઋણ સંખ્યા છેદમાં હોય કે અંશમાં બંને ઋણ સંખ્યા જ કહેવાય છે એટલે કે માઇનસ એક છેદમાં પાંચ જ કહેવાય એમાં એવું કંઈ નહીં કે માઇનસ એક ઉપર અહીંયા જો એક છેદમાં માઇનસ ત્રણ છે તો એને માઇનસ એક છેદમાં ત્રણ જ કહેવાશે બરાબર અંશમાં છે કે છેદ છેદમાં એનું બહુ કોઈ અલગથી હોતું નથી ત્યાર પછી ચોરસમાં યોગ્ય સંખ્યા લખો બે છેદમાં ત્રણ તો અહીંયા જુઓ ત્રણ ત્રણને કઈ સંખ્યા જોડે ગુણાકાર કર્યો છે તો પંદર આવ્યા છે તો ત્રણ પાંચ પંદર તો ઉપર બેને પણ પાંચ વડે જ ગુણાકાર કરવાનો બે પાંચ દસ અહીંયા બે આઠ સોળ તો અહીંયા નીચે પણ આઠ વડે ત્રણ આઠ ચોવીસ બરાબર પાંચ ત્રણ પંદર પાંચને ત્રણ વડે ગુણાકાર કર્યો પાંચ ત્રણ પંદર તો અહીંયા ત્રણ તાલીસ નવ પહેલી સંખ્યાને ખાસ ધ્યાનમાં લેવાની બરાબર ત્રણ છક ચાર ચક સોળ ચાર પંચા વીસ નવ પંચા પિસ્તાળીસ એ રીતે ઉપર અને નીચે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કઈ સંખ્યા જોડે ગુણાકાર કરેલો છે જુઓ અહિયાં ચાર નવા છત્રીસ તો ત્રણ નવા સત્યાવીસ અહીંયા ત્રણ માઇનસમાં છે તો સત્યાવીસ માઇનસમાં થશે કારણ કે નવ સંખ્યા જોડે ગુણાકાર કરીએ છીએ બરાબર તો અહીંયા જુઓ અહીંયા ધન સંખ્યા જોડે ગુણાકાર નવનું કર્યો છે તો ઉપર પણ ધન સંખ્યા જોડે કરીશું એટલે જવાબ માઇનસમાં આવશે ત્યાર પછી અહીંયા ત્રણને કેટલા જોડે ગુણા છે તો છત્રીસ આવ્યા છે તો બાર ત્રણ બાર ત્રણ બાર ત્રણ છત્રીસ બાર સંખ્યા છે બાર ત્રણ છત્રીસ તો અહીંયા માઇનસ છત્રીસ આવ્યા છે તો અહીંયા બાર ચાર અડતાળીસ જવાબ આવશે અહીંયા તેર ચાર બાવન તો ત્રણ ચાર બાર ત્રણ પાંચ પંદર તેર પંચા પાસઠ બરાબર આ રીતે તમારે ગુણાકાર કરતું જવાનું છે અંશમાં જે સંખ્યા જોડે અંશમાં કે છેદમાં જે સંખ્યા જોડે જેટલો ગુણાકાર કર્યો છે એટલો જ ઉપર વન સરખી જ રીતે ગુણા સંખ્યાનો ગુણાકાર કરવાનો ગુણાકાર બદલાવો જોઈએ નહીં ત્યાર પછી પ્રમાણિત સ્વરૂપમાં લખો એટલે કે અતિ સંક્ષિપ્ત અત્યારે તમે અગાઉ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો એવું શીખી ગયા છો તો એ જ પ્રમાણિત સ્વરૂપમાં કહેવાય છે કે જેમ કે બાર છેદમાં અઢાર તો જો એક જ કઈ સંખ્યાનો એક જ ઘડિયામાં આવતો હોય તો છ દુ બાર છ ત્રણ અઢાર છ છ ઉપર નીચે ઉડી ગયા તો એનું પ્રમાણિત સ્વરૂપ શું થયું બે છેદમાં ત્રણ વીસ છેદમાં માઇનસ પચાસ છે તો પાંચ ચાર વીસ પાંચે દાન પચાસ હવે દસ છે ને તે માઇનસમાં લખવાના કારણ કે અહીંયા માઇનસ પચાસ છે બંનેમાંથી એક સંખ્યા ઋણ હોવી જોઈએ જો અહીંયા તમે ઋણ કરો તો ઉપર ધનસંખ્યા છે ના ચાલે તો અહીંયા પાંચ સંખ્યા અને માઇનસ દસ છે તે ઋણ સંખ્યા હજુ જો બંનેને બે વડે ભાગાકાર થઈ શકે છે તો બે દુ ચાર બે પાંચ દસ તો બે બે કટ થયા તો બે છેદમાં માઇનસ એનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય જ્યાં સુધી અવિભાજ્ય સંખ્યા ન મળે એટલે કે કોઈ સંખ્યાથી ભાગી શકાય નહીં સરખી સંખ્યાથી ત્યાં સુધી તેને ભાગાકાર કરવાનું આઠ ત્રણ ચોવીસ અને આઠ ચાર બત્રીસ જો આઠ આઠ નીકળી ઉડી ગયા અહીંયા ત્રણ માઇનસમાં અહીંયા લખવાના કારણ કે માઇનસ ચોવીસ છે એટલા માટે તો માઇનસ ત્રણ છેદમાં ચાર જવાબ ત્યાર પછી માઇનસ અડતાળીસ છેદમાં ચોર્યાસી તો બાર ચાર અડતાળીસ બાર સત્તા ચોર્યાસી બાર બાર ઉડી ગયા માઇનસ સાત છેદમાં ચાર તેનું પ્રમાણિત સ્વરૂપ જવાબ આ પ્રમાણે તમારે આગળના દાખલા જાતિ ગણી દેવાના છે પ્રશ્ન ચાર વચ્ચેની માગ્યા મુજબની સમય સંખ્યાઓ લખવું વચ્ચેની સંખ્યા એટલે કે માઇનસ એક છેદમાં ત્રણ અને માઇન એક સોરી એક છેદમાં ત્રણ અને એક છેદમાં બેના વચ્ચે આવતી સંખ્યા લખવાની છે અને એમાં શું કહ્યું છે કે છેદમાં બાર હોય તેવી તો આપણે છેદમાં બાર સંખ્યા કરી દેવાની છે કારણ કે વચ્ચેની સંખ્યા લખવા માટે તમને છેદ પણ સરખા હોવા જોઈએ બરાબર તો એક છેદમાં ત્રણ અને એક છેદમાં બે છે ને છેદ સરખો કરી દેવાનો છે જો એક છેદમાં ત્રણ અને એક છેદમાં બે તો ત્રણને કેટલા જોડે ગુણાકાર કરીશું તો બાર આવશે તો ત્રણ ચાર બાર તો ઉપરને પણ ચાર વડે ગુણી ચાર એકા ચાર અને એક છેદમાં બે છે એને છેદમાં બાર લાવવા માટે છ વડે ગુણવા પડશે બે છક બાર છ એકા છ તો અહીંયા વચ્ચેની સંખ્યા ચાર છેદમાં બાર અને છ છેદમાં બારના વચ્ચેની સંખ્યા કઈ થઈ પાંચ છેદમાં જવાબ મળશે એ રીતે માઇનસ બે છેદમાં આઠ અને માઇનસ ત્રણ છેદમાં ચારની વચ્ચેની સંખ્યા લેવાની છે જેમાં છેદ ચોવીસ હોવો જોઈએ તો જુઓ ત્રણને આઠ વડે ગુણશો એટલે ત્રણ આઠ ચોવીસ અને આઠ દુ સોળ માઇનસ સોળ અને અહીંયા ચારને છ વડે ગુણવાના તો ચોવીસ આવશે છ ચોક ચોવીસ અને છ ત્રણ અઢાર ઉપર જેટલી સંખ્યા નીચે જેટલી સંખ્યા જોડે ગુણાકાર કરો છો એ જ સંખ્યાનો ઉપર પણ ગુણાકાર કરી દેવાનો એટલે માઇનસ સોળ છેદમાં ચોવીસ છેદ અને માઇનસ અઢાર છેદમાં ચોવીસના વચ્ચે આવશે માઇનસ સત્તર છેદમાં ચોવીસ તો આ પ્રમાણે તમારે આગળના દાખલા જાતે ગણવાના છેદનો ભાગ સરખો કરવાનો અને પછી વચ્ચેની સંખ્યા કઈ આવશે એ જોવાનું પ્રશ્ન નંબર પાંચમાં નીચેની પેટર્ન સમજો આ પેટર્ન પ્રમાણેની દરેકમાં બીજી ત્રણ સમય સંખ્યાઓ લખવાની છે અહીંયા પેટર્ન આપેલી છે જુઓ એને હું અહીંયા ગણતરી કરીને માઇનસ ચાર છેદમાં નવ હવે ઉપરની પેટર્ન જોઈ લો તો ચારનો ઘડિયો બોલેલો છે ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર ત્રણ બાર ચક ચોક સોળ ચાર પંચાવીસ ચાર છક ચોવીસ બરાબર ચાર ચાર ઉમેર ઉમેરતા ગયા છે અને ઘડિયો બોલાય છે બરાબર તો અહીંયા નવ દુ અઢાર નવ ત્રણ સત્યાવીસ નવ ચાર છત્રીસ નવ પંચા નવ છક ચોપન એ રીતે અહીંયા ચોપનના જગ્યાએ છપ્પન લખાઈ ગયું છે તો આ પ્રમાણે તમારે પેટર્ન સમજવાની છે ને આગળ વધારવાનું છે જો ત્રણ છેદમાં પાંચ છે તો અહીંયા ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ ત્રણ નવ ત્રણ ચાર બાર ત્રણ પાંચ પંદર ત્રણ છ અઢાર અહીંયા માઇનસમાં વધતા જાય છે અને નીચે પ્લસમાં છે પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ ત્રણ પંદર પાંચ ચાર વીસ પાછું પાછું પચીસ પાંચ છ ત્રીસ એ રીતે આગળ જુઓ અહીંયા બેનો ઘડીઓ આગળ વધાર્યો છે અહીંયા તેરનો ઘડીઓ વધારે છે બરાબર તો આ પ્રમાણે તમારે પેટર્ન પૂર્ણ કરવાની છે છઠ્ઠો પ્રશ્ન છે નીચેની સમય સંખ્યાઓને સમાન હોય તેવી ત્રણ સમય સંખ્યાઓ લખો તો માઇનસ એક છેદમાં સાત છે એના જેવી બીજી ત્રણ સમાન સમય સંખ્યા લખવાની સમાન સમય સંખ્યામાં અંશ અને છેદને કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર સરખી સંખ્યા વડે ગુણાકાર કરો અને તેનાથી જે નવી સંખ્યા મળે છે તેની સમાન સમય સંખ્યા કહેવાય છે તો એવું નથી કે બે વડે જ ગુણાકાર કરો ત્રણ વડે ચાર વડે જ ગુણાકાર કરો કોઈ પણ અંશ અને કોઈ પણ સંખ્યાનો સરખી જ સંખ્યાનો દસ છેદમાં દસ જોડે ગુણાકાર કરો સો છેદમાં સો જોડે ગુણાકાર કરો અને જે નવી સંખ્યા મળે છે તે તેની સમાન સમય સંખ્યા કહેવાય છે તો જો અહીંયા મેં બે વડે ગુણાકાર કર્યો અંશ અને છેદનો બે એકા બે અને સાત ધુ ચૌદ તો આ એક છેદમાં સાતની સમાન સમય સંખ્યા કહેવાય ત્રણ વડે ગુણાકાર કરો ત્રણ એકા ત્રણ અને સાત ત્રણ એકવીસ આ મળી તે પંચ એક છેદમાં સાતની સમય સંખ્યા કહેવાય એક છેદ ત્રણે ચાર એકા ચાર અને ચાર સત્તા અઠ્યાવીસ આ બધી જ સમય સંખ્યા જો એક છેદમાં સાત બે છેદમાં ચૌદ ત્રણ છેદમાં એકવીસ ચાર છેદમાં અઠ્યાવીસ આ બધી સમાન સમય સંખ્યા કહેવાય જેટલે વચ્ચે બરાબરનું ચિહ્ન લખેલ છે તમે આ આનો છેદ ઉડાડો બરાબર તો બધાનો જવાબ શું મળશે જુઓ ચાર એકા ચાર અને ચાર સાત્તા અઠ્યાવીસ જુઓ એક છેદમાં સાત જ મળે છે ત્રણ એકા ત્રણ ત્રણ સત્તા એકવીસ બે એકા બે બે સાત ચૌદ આ બધાનો જવાબ સેમ જ મળે છે એટલે કે બધી સમાન સમય સંખ્યા છે એ જ રીતે અહીંયા બે છેદમાં નવ છે તો એની સમાન સમય સંખ્યા બે વડે ગૂણી નાખો ઉપર નીચે પણ જો અહીંયા બે વડે ગૂણા છે બે બે દુ ચાર ને ત્રણ દુ સોરી બે દુ ચાર અને નવ દુ અઢાર પછી બે ત્રણ છ નવ ત્રણ સત્યાવીસ બે ચાર આઠ નવ ચોક છત્રીસ બરાબર આ રીતે સરખી સરખી સંખ્યા જોડે ગુણાકાર કરતું જવાનું ત્યાર પછી છે સમય સંખ્યા સોરી સંખ્યા રેખા દરેક માટે સ્વતંત્ર સંખ્યા રેખા સ્વતંત્ર એટલે કે અલગથી એક જ સંખ્યા રેખા ઉપર નથી દર્શાવવાનું અલગ અલગ સ્વતંત્ર સંખ્યા રેખા ઉપર નીચેની સમય સંખ્યાઓનું નિરૂપણ કરો તો ત્રણ છેદમાં ચારને સમય સંખ્યા ઉપર દર્શાવવાનું છે તો અહીંયા મેં આ એક સમય રેખા બના દર્શાવી છે સંખ્યા રેખા દર્શાવી છે સંખ્યા રેખાની અંદર મેં અહીંયા જીરોથી એક હવે તમારે ખાસ આટલું જ સમજી લેવાનું છે કે જીરો અને એક કઈ સાઈડે આવશે જો આ ત્રણ ચતુર્થાંશ ધનસંખ્યા છે એટલું સમજો ધનસંખ્યા છે તો જીરો કઈ સાઈડ છે આ આ સાઈડથી જમણી તરફ સંખ્યા એક હશે જીરો ડાબી બાજુ અને જમણી બાજુ એક હશે બરાબર ધનસંખ્યા છે એટલા માટે તો અહીંયા જીરો છેદમાં છેદમાં અહીંયા ચાર છે તો તમારે અહીંયા છેદમાં ચાર લખી દેવાના જીરો છેદમાં ચાર એક છેદમાં ચાર બે છેદમાં ચાર ત્રણ છેદમાં ચાર ચાર છેદમાં ચાર ઉપર નીચે સરખી આવે એટલે સમજવાનું કે ચાર એકા ચાર જુઓ ચાર એકા ચાર તો એટલે આ શું થયું જીરો છેદમાં ચાર એટલે જીરો અને એકના વચ્ચે આ સમય આ સંખ્યા મળી ગઈ તો ત્રણ છેદમાં ચાર ઉપર રાઉન્ડ કરીને બતાવી દેવાનું એટલે ખ્યાલ આવી જાય કે સંખ્યા રેખા ઉપર ત્રણ છેદમાં ચાર

પાંચ એકા પાંચ એટલે માઇનસ એક તો જીરો અને માઇનસ એકના વચ્ચે માઇનસ બે છેદમાં પાંચ અહીંયા મળ્યું ખાસ ધ્યાન રાખવાનું છેદનો ભાગ બદલાવો જોઈએ નહીં છેદમાં પાંચ છે તો વચ્ચે એક બે ત્રણ ચાર અને પાંચ ભાગ પડશે બરાબર અહીંયા જો છેદમાં ચાર છે તો વચ્ચે એક બે ત્રણ ચાર ભાગ પડશે આ જ રીતે જો અહીંયા માઇનસ ત્રણ છેદમાં દસ છે તો તમારે ઋણ છે તો અહીંયા શું કરવાનું જીરો છેદમાં દસ એક છેદમાં દસ બે છેદમાં દસ એમ કરીને ભાગ કેટલા થશે દસ ભાગ થશે ત્યાર પછી દસ છેદમાં દસ આવશે અને ત્યાં ત્યાં તમારે ત્રણ છેદમાં દસ ઉપર રાઉન્ડ કરી દેવાનું આ રીતે તમારે અલગ અલગ સંખ્યા રેખા બધી બનાવવાની છે આઠમો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ જોડ સમાન સમય સંખ્યાઓ છે એટલે સરખી સમાન સમય સંખ્યાઓ કઈ છે એમ કહેવા માંગે છે જુઓ હવે ત્રણ છેદમાં ચાર અને માઇનસ ત્રણ છેદમાં ચાર બંને સરખી કહેવાય નહીં આ નથી કારણ કે એક સંખ્યા ઋણ છે એક સંખ્યા ધન છે બરાબર બીજા નંબરમાં છે ત્રણ છેદમાં ચાર અને નવ છેદમાં બાર તો આ રીતે તમે ગણીને જોઈ શકો છો ત્રણ છેદમાં બાર અને નવ છેદમાં નવ ત્રણ છેદમાં ચાર અને નવ છેદમાં બાર તો આ સમાન સમય સંખ્યા છે કે નહીં કઈ રીતે ખબર પડશે તો જુઓ નવ છેદમાં બારનો છેદ ઉડાડી દેવાનો બરાબર એટલે કે જુઓ નવ છે ત્રણે ત્રણ તાલી નવ અને ત્રણ ચાર બાર જો ત્રણ ત્રણ ઉડી ગયા તો ત્રણ છેદમાં ચાર મળ્યા આ પણ ત્રણ છેદમાં ચાર છે આ પણ ત્રણ છેદમાં ચાર છે તો આ સમાન સમય સંખ્યા છે અહીંયા બે છેદમાં ત્રણ અને બાર છેદમાં અઢાર છે તો બાર છેદમાં અઢારને આપણે છેદ ઉડારો છે તો છ દુ બાર અને છ ત્રણ અઢાર તો જો છ છ ઉપર નીચે ઉડી ગયા બે છેદમાં ત્રણ તો આપણ સમાજ સમય સંખ્યા છે તો આ પ્રમાણે તમારે એક એક સંખ્યાઓને ધ્યાનમાં રાખતા જાય અને છેદ ઉડારીને ચેક કરી લેવાનું એટલે ખ્યાલ આવી જશે કે સમાન સમય સંખ્યા છે કે નહીં નવો પ્રશ્ન છે નીચેના દરેકમાં બરાબરનું ગ્રેટર ધેન લેસ લેસ ધેન કે ગ્રેટર ધેન સંકેત લખો તો અહીંયા તમારે બધા ચિહ્નોમાં તમે નાની છે કે મોટી એ તો તમને ખ્યાલ આવે જ છે પણ અહીંયા તમારે કઈ રીતે સમજવાનું છે તો ધન સંખ્યા મોટી કહેવાય ઋણ સંખ્યા નાની કહેવાય તો જો અહીંયા આમાં આ બંનેમાંથી આ ઋણ છે તો આ નાની કહેવાશે આ સંખ્યા મોટી કહેવાશે આ બંનેમાંથી આ સંખ્યા મોટી કહેવાશે આ સંખ્યા નાની કહેવાશે જીરો સૌ મોટો કહેવાશે અને ઋણ સંખ્યા નાની કારણ કે તમે સંખ્યા રેખામાં જોવો છો જીરો પછી ઋણ સંખ્યાઓ શરૂ થાય છે બરાબર તો ડાબી બાજુ જેમ જશો એમ તમને નાની સંખ્યા મળશે તો જીરો મોટી સંખ્યા કહેવાય હવે અહીંયા જો બંને ઋણ સંખ્યા છે આ એક એક દાખલામાં ખાસ સમજી લેજો બંને ઋણ સંખ્યા છે બરાબર તો હવે ત્રણ છેદમાં માઇનસ ત્રણ છેદમાં ચાર મોટા કહેવાય કે માઇનસ ચાર છેદમાં પાંચ મોટા કહેવાય તો બંનેનો છેદનો ભાગ તમારે જો સરખો કરી જોવાનો અહીંયા ગુણાકાર કરે અમે પાંચ પાંચ વડે ગુણાકાર કર્યો તો ત્રણ પાંચ પંદર ને પાંચ ચાર વીસ મળ્યા અને આ સાઈડ હું છેદમાં વીસ લાવવા માટે ચાર વડે ગુણાકાર કરું છું પાંચ ચાર વીસ અને ચોક્કું ચોખ્ખું સોળ તો જુઓ માઇનસ પંદર અને માઇનસ સોળ આ બંનેમાંથી મોટા કયા કહેવાય ઋણ સંખ્યા જેટલી નાની એટલી મોટી તો માઇનસ પંદર મોટી સંખ્યા કહેવાશે તો અહીંયા જુઓ માઇનસમાં જેટલી નાની છે એ સંખ્યા કઈ થઈ મોટી થઈ બરાબર ત્યાર પછી અહીંયા બંનેમાંથી ધન સંખ્યા મોટી કહેવાશે આ બંનેમાંથી હવે તમે ગણતરી કર્યા વગર જોઈ લેવાનું તો જેટલી સં છેદ મોટો બરાબર છેદ મોટો અને આ સં તેટલી સંખ્યા મોટી કહેવાશે બરાબર સોરી એ રીતે તો નહીં ખબર પડે છેદ મોટામાં કારણ કે નાની મોટી ક્રોસ ચોકડી ગુણાકાર કરીને ચેક કરી લેવાનો જો પાંચ દુ દસ અને ત્રણ તાલીસ નવ તો નવ માઇનસ નવ નવ મોટી સંખ્યા કહેવાય પછી અહીંયા જુઓ ચાર ત્રણ બાર પાંચ દુ દસ તો દસ માઇનસ દસ મોટી સંખ્યા કહેવાશે આ બંને સંખ્યા કેવી છે સરખી કારણ કે જુઓ ત્રણ દુ છ ત્રણ દુ છ અને આઠ દુ સોળ એટલે ત્રણ છેદમાં આઠ થઈ ગયા તો બંને સમાન સમય સંખ્યા છે આ બંનેમાં પાંચ ચાર વીસ અને નવ દુ અઢાર તો અઢાર મોટી સંખ્યા કહેવાશે આઠ ત્રણ ચોવીસ ને નવ દુ અઢાર આમાં પણ અઢાર મોટી સંખ્યા કહેવાશે પછી અગિયાર દુ બાવીસ અને પાંચ ચાર વીસ તો વીસ મોટી કહેવાશે અને જીરો અહીંયા મોટી કહેવાશે તો આ રીતે ચોકડી ગુણાકાર કરીને તમારે ચેક કરી લેવાનું ઋણ સંખ્યા જેટલી નાની એટલી જ મોટી સંખ્યા કહેવાય છે ત્યાર પછી દસમો પ્રશ્ન છે નીચેની સમય સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો હવે ચડતા ક્રમમાં લખવા માટે તમારે ખાસ અત્યાર સુધી તમે શું શીખ્યા તો નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવાનું પણ અહીંયા જો છેદનો ભાગ સરખો ના હોય ત્યાં સુધી તમને ખ્યાલ આવે નહીં કે કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે બરાબર તો અહીંયા આમાં તો જુઓ સરખા છે એટલે ઓટોમેટિકલી ખ્યાલ આવી જ જાય આ ગણતરી મેં કરી છે અહીંયા પણ સરખા હોય તો છેદમાં જેમ જેમ મોટી થાય એમ સંખ્યા મોટી કહેવાય છે જુઓ જવાબ અહીંયા મળેલો જ છે બરાબર ગણતરી કઈ રીતે કરવાની તો આપણે છેદનો ભાગ સરખો કરી દેવાનો જુઓ એક છેદમાં બેનો મેં છ વડે ગુણાકાર કર્યો એટલે છ દુ બાર અને છ એકા છ અહીંયા ચાર વડે ગુણાકાર કર્યો છેદનો ભાગ ત્રણેયોમાં બાર લાવી દેવાનો છે ત્રણ ચાર બાર ચાર એકા ચાર ત્રણ એકા ત્રણ ચાર ત્રણ બાર છેદમાં બંને ત્રણેયમાં બાર સંખ્યા થઈ ગઈ તો સૌથી મોટી સંખ્યા એ સૌથી નાની કહેવાય તો માઇનસ છ છેદમાં બાર માઇનસ ચાર છેદમાં બાર માઇનસ ત્રણ છેદમાં બાર તો ખ્યાલ આવી ગયો કે કઈ સંખ્યા ચઢતા ક્રમમાં સૌથી નાની અને કઈ સંખ્યા સૌથી મોટી એ જ પ્રમાણે તમારે અહીંયા બે નંબરમાં શું કરવાનું છે તો ત્રણેયની છેદનો ભાગ સરખો કરવાનો ત્રણેયનો છેદનો ભાગ સરખો કરવા માટે શું કરવું પડશે બાર લાવવા પડશે બરાબર નાખ્યા લાવે તો સાઈડમાં લસા કરી દેવાનો તો જુઓ ત્રણ ચાર બાર ચાર દુ આઠ માઇનસ આઠ ત્રણ ચાર બાર ત્રણ એકા ત્રણ ત્રણ ચાર બાર ત્રણતાલીસ નવ તો સૌથી મોટી સંખ્યા નાની કહેવાય તો સૌથી મોટી સંખ્યા આ છે બરાબર તો ત્રણ છેદમાં ચાર સૌથી મોટ પહેલાં આવશે ત્યાર પછી આ આઠ છેદમાં બાર એટલે કે બે છેદમાં ત્રણ આવશે અને ત્રણ છેદમાં બાર એટલે કે એક છેદમાં ચાર આવશે આ રીતે ચઢતા ક્રમમાં તમારે ગોઠવી દેવાનું પ્રશ્ન નંબર અગિયાર નીચેની સમય સંખ્યા ઉતરતા ક્રમમાં લખો તો આ જ પ્રમાણે તમારે છેદનો ભાગ સરખો કરી અને ઉતરતા ક્રમમાં લખવાનું અને માગ્યા મુજબની સમાન સમય સંખ્યા શોધો એટલે કે માઇનસ બે છેદમાં ત્રણ છેદમાં છત્રીસ હોય તેવી સમાન સમય સંખ્યા તો છેદનો ભાગ છત્રીસ કરવા માટે ત્રણને કેટલા જોડે બાર વડે ગુણવા પડે બાર ત્રણ છત્રીસ અને ઉપર પણ બાર વડે ગુણો એટલે બાર દુ ચોવીસ અહીંયા જો છેદમાં પાંત્રીસ હોય એવી સમાન સમય સંખ્યા તો છેદમાં પાંત્રીસ તો સાત પંચા પાંત્રીસ અને ચાર પંચા વીસ અહીંયા છેદમાં ચોસઠ લાવવાના છે બરાબર એ રીતે માગ્યા મુજબ તમારે છેદનો ભાગમાં જેટલો ગુણાકાર કરીને લાવો છો એટલો જ સંખ્યાને ઉપરની સંખ્યા જોડે પણ ગુણી નાખવાનું છે તો આ પ્રમાણે આપણો અહીંયા સ્વાધ્યાય નવ પોઈન્ટ એક અહીંયા પૂર્ણ થાય છે આગળના વિડીયોમાં આપણે તમારી કમેન્ટ મુજબ તમને જે દાખલા નહીં આવડતા હોય જે સ્વાધ્યાય ન આવડતું હોય તે પ્રમાણે તમે જાણ કરશો તે પ્રમાણે હું વિડીયો બનાવતી રહીશ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને દરેક ચેપ્ટરના પ્લે લિસ્ટમાં વિડીયો આપેલા છે તે ધ્યાનપૂર્વક જોજો સમજજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો આભાર